એક ભાઈને એવી ટેવ પડી ગઈ છે કે રોજ સાંજ સુધીમાં પોતાની જો પાંચસો સેલ્ફી ન પાડે તો એને ઊંઘ નથી આવતી એક સમય હતો કે જ્યારે આપણે પાંચ વસ્તુઓથી છૂટવું આપણને આપણા શાસ્ત્રો કહેતા હતા કે પાંચ બાબતોથી છૂટવું મુશ્કેલ છે મોહ માયા કામ ક્રોધ લોભ અહંકાર આવું બોલતા હતા આપણે હવે પાંચની બદલે શાસ્ત્રોએ સુધારવું પડે છે અમારા રમઝાન ભવિષ્યમાં નવા શાસ્ત્રો લખવાનો છે એની કેપેસિટી છે એટલી તો એને લખવું પડશે કે પાંચની પણ સાતથી છૂટવાનો પ્રયત્ન કરવો એમાં કામ ક્રોધ લોભ મોહ અહંકાર પછી તો કે પછી ફેસબુક અને છેલ્લું તો કે વોટ્સઅપ આ સાતથી મુક્ત થવાનો પ્રયાસ કરવાની વાત અત્યારના લોકો કહે છે જો હું તમારી સાથે વાત કરું ત્યારે મને ખ્યાલ છે કે હું મુંબઈમાં ઊભો છું એટલે તમારી સાથે બે બાબતોની પણ ચર્ચા ખાસ કરવાનો છું મિત્રો બહુ ચિંતા નહીં કરશો ટેકનોલોજીએ ધ્યાન રાખ્યું છે કે આ ટેકનોલોજી તમે સમજો અને તમે એના એડિક્ટ થાવ ત્યાં એ ટેકનોલોજી બદલાઈ જવાની છે તમે આજે પરદેશની અંદર જાઓ તો કોઈ વોટ્સઅપ જોતું જ નથી સાહેબ આ વોટ્સઅપની કેવ તો આપણને ભારતના પ્રમાણમાં અક્રમણીયતાવાળા લોકોને વધી પડેલી છે અકર્મણ્યતા છે કારણ કે આપણે ત્યાં વાચાળતા વધુ અને કર્મણ્યતા ઓછી છે એટલે બહુ જાણીતી જોગ છે ને કે ડાયપર અને વોટ્સઅપ બે સરખા છે કારણ કે થોડી થોડી વારે જોવાનું મન થાય કે કઈ આવ્યું અને આપણને ખબર છે કે જે બેની સરખામણી જેમ આવે છે તો કચરો જ એમાં આવે તો કચરો છે અને એટલા માટે આપણે કેવા છીએ કે કચરો આવ્યો નથી ને આપણે નિકાલ કર્યો નથી એટલે આપણે પાછા છીએ કે કચરો મારી પાસે શું રાખવું એટલે હું બીજાને ફોરવર્ડ કરી દઉં તમે ક્યારે એવું વિચાર્યું કે જે મેસેજ મેં ફોરવર્ડ કર્યો એ બનાવનાર જેનો પહેલો સર્જક હશે સાહેબ એ કેટલો બધો એને કેટલી મહેનત કરી છે એને કોઈ વિચાર આવ્યો વિચાર આવ્યો પછી એને સરસ મજાનો સજાવી ધજાવીને લખ્યો આજુબાજુમાં ફૂલડા દોર્યા અને તમને રૂપાડી મજા આવી લોકોને ખબર છે સાદા ટાઈપવાળું હવે લોકો વાંચતા નથી એટલે ઘાટા ટાઈપ કરીને મૂકે આજુબાજુમાં બાબુડા મૂકે બે ચાર પ્રકારના ઇમોજી મૂકે એમાં અમુક ઉંમરના લોકોને ઓલી આંખ મારતી એક ઇમોજી મૂકેલ એમ થાય કે આ જમાવટ લાગે છે સાહેબ આ એકલા બેઠા બેઠા અંદરનું એન્ટરટેનમેન્ટ આપે કોણ તમે તો આપણે શું કરવા માંડ્યા કચરાને ફોરવર્ડ કર્યો એન્ડ ધેટ્સ વાય ડિલીટ નહીં કર્યું મને કાલે એક ભાઈએ કહ્યું તમને ખબર છે ફલાણા સંત વિશે એક વિડીયો આવ્યો હતો ફલાણું ફલાણું આમ છે મેં કીધું તો વર્ષોથી ફરે છે વર્ષોથી ફરી એમ તો શું કરું મેં કીધું આવો વિડીયો આપણે જોવો હોય તો જોવો પણ જોઈને તરત જ ડિલીટ કરી નાખવું લાઈફમાં ક્યારે શું ડિલીટ કરવું એ પણ શીખવવાનું કામ આ ટેકનોલોજી કરે છે સાહેબ કરી નાખ ફોરવર્ડ નહીં કરવું આટલું કામ તો આપણે પર્યુષણમાં કરી જ શકીએ પર્યુષણમાં બીજું ઉપવાસ ન થાય કાંઈ વાંધો નહીં પણ વોટ્સઅપના મેસેજ ફોરવર્ડ ન કરવાનો ઉપવાસ કરવા જેવું છે સાહેબ હવે તમે સવારના પૂરમાં કોઈને મેસેજ કરીને જય જીનેન્દ્ર નહીં કહો તો એનાથી કાંઈ ફેર નહીં પડે સાહેબ એ આપણું એક સાવ જ નઠારી પ્રક્રિયા છે અને એમાં રાજીપો છે સાહેબ હું સવારના એમ કે પંદરસો જણાને જય જીનેન્દ્ર ક એ બાને શું નામ સ્મરણ થાય નામ સ્મરણ ન થાય ખલેલ સ્મરણ થાય થોડા જ વખતની અંદર આ બદલાઈ જશે નીતિનભાઈ તમે સાંભળજો અત્યારના ઓગમેન્ટેડ રિયાલિટી આવી ગઈ ઓગમેન્ટેડ રિયાલિટીમાં તમારે કોઈ મોબાઈલની આવશ્યકતા નહીં રહે કશું જ જરૂરી નહીં રહે કાંઈ હાથમાં લઈને આપણે ફરવું નહીં પડે કેમ નહીં ફરવું પડે આપણી પાસે એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવી જશે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂકાય એટલે તમારું આ જે અહીંયા છે આ તમારો સ્ક્રીન બની ગયો હોટેલની અંદર મેનુ નહીં હોય સ્કૂલની અંદર કોઈ ટેક્સ્ટબુક નહીં હોય મોલની અંદર જાશો એમાં કશું જ જોવાની જરૂર નથી યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ મોલ અત્યારે પણ તમને ખબર છે મોલમાં જેટલા લોકો નથી આંટા મારતા એટલા એમોઝન ઉપર આંટા મારતા હોય છે હજી ઓગમેન્ટેડ રિયાલિટી એ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યાં સુધી પહોંચશે કે તમે વિચારશો અને એ સામે થશે સુંદર એ ઘણા વખત પહેલાં વસ્તુ મૂકી દીધી મોલ પાસેથી નીકળો અને જે ખરીદવું છે તે અંદર છે કે નહીં એ તમે બહાર ઉપાડ્યો તમને ખબર પડશે કે અંદર નથી નો નીડ ટુ ગો ઇન ઇટ ઇઝ ઓલરેડી ધેર એપ્લાયડ એટલે ચિંતા ના કરશો સાહેબ આજે આપણે આને ઝાપટ મારીને સોશિયલ મીડિયાને વખોડી નાખવાનું કોઈ કારણ એટલા માટે નથી કે આપણા માટે થઈને સુંદર મજાની વાત આ ટેકનોલોજીવાળા જ વિચારી રહ્યા છે બરાબર યાદ કરો નાનકડી ઓડિયો કેસેટ હતી ને એને આપણે આમ કેસેટ પ્લેયરમાં ભરાવતા હતા અને પછી રાજી રાજી થઈને કાન માંડતા ક્યાં ઓડિયો કેસેટ યાદ કરો એલી સીડી હતી ડીવીડી હતી ક્યાં છે ક્યાં છે પેન ડ્રાઈવ નો નોટ રિક્વાયર્ડ એ સિમ્પલ ચીપ કેન વર્ક આપણે એને એ જગ્યાએ પડ્યા રહીએ છીએ ટેકનોલોજી તો કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે અત્યારના પણ ફોરેન કન્ટ્રીઝની અંદર આપણે જે વાપરીએ છીએ ને એ કોઈ વાપરતું જ નથી આપણે જે રીતે મોબાઈલનો ફેસબુકનો વોટ્સઅપનો ઉપયોગ કરીએ છીએ એમ કોઈ કરતું નથી આપણે એના એડિક્ટ થયા છીએ કારણ કે આપણે ઇમેચ્યોર લોકો છીએ આપણે ન કહેવાય તોય કહેવા જેવી આપણે નવરા ધૂપ લોકો છીએ આપણે ઘેલી પ્રજા છીએ ઘેલી કાલિદાસે કહ્યું ઉત્સવ પ્રિયા હા જના આપણે તો ઉત્સવ ઘેલા હા જના છીએ સાહેબ મળ્યું નથી નવું ને બીજા પાસે ખડક્યું નથી તમે જોયું તો કે ના હું તમને મોકલું નથી મોકલવું એ તારા માટે છે રાગ તારી પાસે આ બાબત જે બની અને એને લઈને આપણે એડિક બન્યા સાહેબ હું નીતિનભાઈ આપને વાત કરું બેંગલુરુની અંદર ચાર વર્ષ પહેલા અભિનવ શર્મા નામના એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પોતાની પાસે આવેલો એક કેસ ઇન્ટરનેટ એડિક્શનના કેસ માટે થઈને એણે ધીમે ધીમે કામ શરૂ કર્યું ત્યાં સુધી નહોતું આવતું ચાર વર્ષ પહેલાં આવા કેસ વધવા માંડ્યા લોકોને ખબર પડવા માંડી કે અભિનવ શર્મા છે એ આને ટેકલ કરે છે હમણાં થોડા વખત પહેલાં અભિનવ શર્માની સાથે મુલાકાત થઈ મેં આના ઉપર એક આર્ટિકલ રમઝાનને ખ્યાલ છે કચ્છ મિત્રમાં લખ્યો હતો અને એણે અત્યારના પોતાના ક્લિનિકને બદલીને ઇન્ટરનેટ ડી એડિક્શન સેન્ટર શરૂ કર્યું છે અને એમ કહે છે કે ચાર વર્ષ પહેલા એક કેસ કે બે કેસ મને દસ પંદર દિવસે મળતા હતા અત્યારે અઠવાડિયાના પંદરથી થી વીસ કેસ મળે છે અને પહેલા હું એને ક્લિનિકમાં બેસાડી કાઉન્સેલિંગ કરી થોડું મેડિકેશન કહીને રવાના કરતો હતો હવે એના ઘરના મૂકવા આવે એ કે છે કે આને દાખલ કરી દો ને અહીંયા રાખો એને ઉદાહરણ આપ્યા છે કે કેવા કેવા પ્રશ્નો છે બધામાં નથી જતો એક એક ઉદાહરણ આપું એક ભાઈને એવી ટેવ પડી ગઈ છે કે રોજ સાંજ સુધીમાં પોતાની જો પાંચસો સેલ્ફી ન પાડે તો એને ઊંઘ નથી આવતી એટલે એના દીકરા દીકરા અને દીકરાની વહુને એના વાઈફ ફરિયાદ કરે કે સાહેબ સાડા નવ પોણા થઈ ગયા હોય અને જો ત્રણસો સેલ્ફી પડી હોય તો એક બાજુ ખૂણામાં બેઠા રહે પછી જુદા જુદા પોઝ લે પછી ત્યાંથી સેલ્ફી પાડે પાંચસો થાય હાલો હવે સુઈ જાઉં